બંધારણની અંદર આપણે ભાગ બે જોઈ રહ્યા છીએ, જે મુખ્યત્વે નાગરિકત્વ ઉપર આધારિત છે. તો તેમાં આપણે હવે અનુચ્છેદ નંબર 7નો અભ્યાસ કરીશું. તો અનુચ્છેદ નંબર 7, તો અનુચ્છેદ નંબર 7 એ ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા નાગરિક વિશેની જોગવાઈ કરેલી છે. આ અનુચ્છેદની અનુસાર 1 માર્ચ 1947 પછી જે લોકો ભારતના પ્રદેશમાંથી પ્રવર્તમાન પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા હોય તે લોકો ભારતના નાગરિક ગણાશે નહીં, પરંતુ એમના માટે એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે આ રીતે સ્થળાંતર કર્યા બાદ જો વ્યક્તિ પુનર્વસન માટે કાયદેસરની પરમિટ હેઠળ ભારતમાં પાછા ફરે તો અનુચ્છેદની જોગવાઈ તેમને લાગુ પડશે નહીં, અને અનુચ્છેદ 6B ના હેતુ માટે આવી વ્યક્તિએ 19 જુલાઈ 1948 પછી ભારતના દેશમાં સ્થળાંતર કરેલું ગણાશે. તેવી જ રીતે આપણે જોઈએ અનુચ્છેદ નંબર 8. અનુચ્છેદ નંબર 8 કોઈ વ્યક્તિનો અથવા માતા પિતામાંથી કોઈ એકનો અથવા દાદા દાદીમાંથી કોઈ એકનો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 વ્યાખ્યાયિત કર્યા મુજબ ભારતમાં જન્મ થયો હોય, અને જે સામાન્ય રીતે આ વ્યાખ્યાની મુજબ ભારતના બહારના કોઈ દેશમાં નિવાસ કરતા હોય તે વ્યક્તિ ભારતના નાગરિક થવા માટે જો અરજી કરે તથા ભારતીય પ્રતિનિધિ તેની ભારતીય નાગરિક તરીકે નોંધણી કરેલી હોય તો તેમને ભારતમાં નાગરિક ગણવામાં આવશે. તેવી જ રીતે અનુચ્છેદ નંબર 9, તો અનુચ્છેદ નંબર 9 અનુસાર કોઈ વ્યક્તિ જો વિદેશનું નાગરિકત્વ સ્વીકારશે તો તે ભારતીય નાગરિક રહેશે નહીં. તેમાં પણ એક કન્ડિશન છે કે આ બંધારણના પૂર્વે જે લોકોએ વિદેશી નાગરિકત્વ સ્વીકારેલું હોય તેને જ આ અનુચ્છેદ લાગુ પડે છે. બંધારણના આરંભ પછી જેમને વિદેશનું નાગરિકત્વ સ્વીકારેલું હોય તેમના માટે નાગરિકત્વ ધારો 1955 લાગુ પડે છે. તેવી જ રીતે અનુચ્છેદ નંબર 10, અનુચ્છેદ નંબર 10 અનુસાર જો કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય કે જેને ભારતીય નાગરિક ગણવામાં આવેલ હોય તે દરેક વ્યક્તિ સંસદના કાયદાની જોગવાઈઓને આધીન ભારતનો નાગરિક બની રહેશે, મતલબ તે જ્યાં સુધી પોતાનું નાગરિકત્વ કેન્સલ ના કરાવે અથવા કોઈ બીજા દેશનું નાગરિકત્વ સ્વીકારે નહીં ત્યાં સુધી તે ભારતનો નાગરિક બની રહેશે. અનુચ્છેદ નંબર 11, અનુચ્છેદ નંબર 11 અનુસાર સંસદને નાગરિકત્વ પ્રાપ્તિ અને અંતિ વિષય કાયદા ઘડવાની સત્તા આપેલી છે. આ સત્તાની રૂએ સંસદે નાગરિકત્વ ધારો 1955 ઘડેલો છે. તો આપણે અનુચ્છેદ નંબર 7 થી 11 જોયા. અનુચ્છેદ નંબર 7માં જે લોકો ભારતમાંથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા છે એ લોકો માટેની જોગવાઈ છે. અનુચ્છેદ નંબર 8માં કોઈ વ્યક્તિ વિદેશમાં રહેતો હોય અને તેનો અથવા તેના મમ્મી પપ્પાનો અથવા દાદા દાદીમાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો હોય તો તેવા લોકો માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 9માં કોઈ વ્યક્તિએ વિદેશનું જો નાગરિકત્વ સ્વીકારે તો એના વિશેની વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 10માં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક હોય ઉપરની કન્ડિશન પ્રમાણે તો તે જ્યાં સુધી કેન્સલ ના કરે પોતાનું નાગરિકત્વ ત્યાં સુધી તે ભારતનો નાગરિક રહેશે. અને અનુચ્છેદ નંબર 11માં સંસદને નાગરિકત્વ પ્રાપ્તિ અને અંતિ વિષય કાયદા ઘડવાની સત્તા આપવામાં આવેલી છે.